મહેસાણાના બહુચરાજી સિવિલમાં સ્ટાફ અપૂરતો હોવાથી દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે બહુચરાજી સિવિલમાં આજુબાજુના વીસ ગામમાંથી દર્દીઓ આવતા હોય છે સિવિલમાં ચાર સેંકડો અને ચાર ખાસ કરીને લેબ ટેકનીશિયનો ડોક્ટરો મહેકમ છતાં એક જ ડોક્ટરની ભરતી થયેલી છે સિવિલમાં રોજના ત્રણસોથી વધુ દર્દીઓ આવતા હોય છે ડોક્ટર ન હોવાથી દર્દીઓને લાંબી લાઇનોમાં બેસી રહેવું પડે છે ત્યારે દર્દીઓ પ્રાઇવેટ દવાખાને ખર્ચાળ ઇલાજ કરવા માટે મજબૂર થયા છે તો ડોક્ટરનો પણ પૂરતો સ્ટાફ ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પીએમ માટે આવેલી પણ એ પીએમ પેનલ પીએમ હતું તો કમસે કમ છથી સાત કલાક માટે જે પીએમ બોડી પેનલના જે ડૉક્ટર આવવાના હોય છથી સાત કલાક આવ્યા નહોતા એમના ઘર પરિવારોને સતત અહીંયા છ બેસી રહેવું પડ્યું હતું સતત ધરણા અને વિરોધ બાદ મોરબીમાં જીએમઇઆરએસ સરકારી મેડિકલ કોલેજ શરૂ થઈ રહી છે મેડિકલ કોલેજ શરૂ થતાં તબીબી સુવિધા મેડિકલના અત્યાધુનિક સાધનો આવતા મોરબીમાં લોકોને ઘર આંગણે હવે સારવાર મળી રહેશે ત્યારે લોકોની રજૂઆતોનો અંત આવતા હવે જાન્યુઆરી માસના અંતમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે જેના પગલે મોરબીવાસીઓમાં અલબત્ત ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે